हाय फ्रेंड्स, वेलकम बैक टू फिफ्थ सेम कंप्यूटर ओके सीएमटी सब्जेक्ट। मायसेल्फ अमित राणा एंड टुडे वी आर डिस्कसिंग अबाउट पीसी पीसी एक्सटी एंड पीसी एटी। ओके, हवे आज आप टॉपिक है टेक्निकल स्पेसिफिकेशन्स ऑफ कम्प्यूटर, तेमां पीसी पीसी एक्सटी एंड पीसी एटी। हवे आ पीसी एक्सटी एंड पीसी एटी शू है? ओके, पीसी एटले तमे जाणता हशो पर्सनल कम्प्यूटर्स जेने कहेवामां आवे छे। पीसी एक्सटी, पीसी एक्सटी एटले एक्स्ट्रा टेक्नोलॉजीस। ओके, અને પીસી એટી, પીસી એટી એટલે જેને એડવાન્સ ટેકનોલોજી કહેવામાં આવે છે। ઓકે, એક્સ્ટ્રા ટેકનોલોજીમાં પીસી કયા કયા હતા, એનું જે બેઝિક સ્પેસિફિકેશન્સ કેવું હતું, પછી પીસી એટી આયા એડવાન્સ ટેકનોલોજીસ, એમાં કયા કયા પીસી છે, કઈ કયું એનું સ્પેસિફિકેશન છે, તો એના વિશે આજે આપણે માહિતી જાણીશું। ઓકે, હવે આજે આપણે વાત કરીએ પીસી એક્સટ્રી એટલે કે પીસી પર્સનલ કમ્પ્યુટર એક્સ્ટ્રા ટેકનોલોજી। એની અંદર જે પીસી આવ્યું હતું એ ઇન્ટેલ 8088 પ્રોસેસર વિથ 4.77 મેગાહર્ટ્ઝ ક્લોક સ્પીડ, એટલે કે આ જે છે 4.77 મેગાહર્ટ્ઝ ક્લોક સ્પીડ, એટલે એના પરથી જે પ્રોસેસર જે પ્રોસેસ કરે છે ને એની સ્પીડ એટલી કહેવાય 4.77 મેગાહર્ટ્ઝ, એટલે કે જે એ એટલી જ વાટમાં 1 સેકન્ડમાં 4.77 મેગાહર્ટ્ઝ ક્લોક જેટલી પલ્સ હોય એ ઓન ઓફ કરે, એટલે કે એટલી એ ઝડપથી એ પ્રોસેસ થાય અને કામ થાય। ઓકે, તો એ જે એની જે સ્પીડ હતી એ 4.77 મેગાહર્ટ્ઝ ક્લોક સ્પીડ જેટલી હતી અને એની અંદર 256 KB જેટલી રેમ હતી। ઓકે, એની અંદર 10-14 MB હાર્ડ ડિસ્કનો સમાવેશ થતો હતો। ઓકે, એ સપોર્ટેડ 1-360 KB-1.2 MB ફ્લોપી ડિસ્ક ડ્રાઈવનો યુઝ થતો હતો પહેલાંના જમાનામાં, જે ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ યુઝ થતા હતા। ઓકે, પછી સપોર્ટેડ 14-inch મોનોક્રોમ મોનિટર, એટલે કે જે 14-inch આવતું મોનોક્રોમ મોનિટર સિમ્પલ છે ત્યાં એ યુઝ કરતો હતું। ઓકે, એ સપોર્ટ કરતો હતો। અને આપણે હમણાં કીબોર્ડની વાત કરીએ તો અલગ અલગ બટન્સના કીબોર્ડ્સ આવે છે, કીઝના કીબોર્ડ આવે છે, કોકમાં 101 કીઝવાળું કીબોર્ડ હોય છે, 104 કીઝવાળું કીબોર્ડ હોય છે, પણ આ જે ટેકનોલોજીસ હતી એમાં જે 84-101 કીઝ કીબોર્ડનો યુઝ થતો હતો। ઓકે, એન્ડ એની અંદર કેટલો રિક્વાયર હતો પાવર સપ્લાયનો, 35 વોટ પાવર સપ્લાય રિક્વાયર કરતો હતો, એટલે સીપીયુ એટલો પાવર સપ્લાય લેતું હતું। ઓકે, એના પછી આજે એની અંદર 1 સિરિયલ અને 1 પેરેલર પોર્ટ હતા, એન્ડ ઇટ હેવ 8-2-8-7 કો પ્રોસેસર સોકેટ એની અંદર હતું, એન્ડ ઇન્ટ્રોડ્યુસ ટુ રોમ બેઝ ડાયગ્નોલોજિસ્ટ સોફ્ટવેર હતું। તો ત્યારે આ રોમ બેઝ જે ડાયગ્નોલોજિક સોફ્ટવેર છે, ઓકે, એ ત્યારે ઇન્ટ્રોડ્યુસમાં આવ્યું છે। ઓકે, રોમ મીન્સ રીડ ઓનલી મેમરી। ઓકે, પછી આઈબીએમ પીસી 8286 એટલે કે એડવાન્સ ટેકનોલોજી 286, એટલે આની અંદર ઇન્ટેલ 80286 પ્રોસેસર્સનો યુઝ થયો વિથ 6-8 મેગાહર્ટ્ઝ, પહેલાંમાં કેટલું હતું 4.77 મેગાહર્ટ્ઝ હતું, આ 6-8 મેગાહર્ટ્ઝ એની ક્લોક સ્પીડ છે, એટલે એટલું સ્પીડમાં એ કામ કરે, up to 4GB RAM, એટલે કે એ up to 4GB RAMને સપોર્ટ કરતો હતો, up to 80 MB હાર્ડ ડિસ્ક એની અંદર બી આવતી હતી, એન્ડ સપોર્ટેડ 360 KB-1.2 MB ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ। ઓકે, આ જે એડવાન્સ જે ટેકનોલોજી છે એમાં, પછી ઇટ સપોર્ટ 14-inch મોનો કોમ્પ્યુટર વિથ CGA મોનિટર। ઓકે, તો એ 14-inch આ જે મોનોક્રોમ ઓર CGA મોનિટરનો એની અંદર યુઝ થતો। ઓકે, ઇનહેન્સ 101 કી કીબોર્ડ, ઓકે, એની અંદર 101 કીનો કીબોર્ડનો યુઝ થતો હતો, રિક્વાયર્ડ 35 વોટ પાવર સપ્લાય। ઓકે, ત્યારે 35 વોટ પાવર સપ્લાયનો એ સીપીયુ યુઝ કરતો હતો, સિરિયલ્સ એન્ડ 1 પેરેલર ઇન્ટરફેસ હતું। ઓકે, 80286 ક્રો પ્રોસેસર સોકેટ હતી, ઓકે, એન્ડ ઇન્ટ્રોડ્યુસ રોમ બેઝ ડાયગ્નોલોજી સોફ્ટવેર પાવર ઓન સેલ્ફ ટેસ્ટનો એની અંદર યુઝ થતો હતો। ઓકે, પછી આપણે વાત કરીએ આઈબીએમ પીસી એડવાન્સ ટેકનોલોજી 386, તો એની અંદર 80386 પ્રોસેસરનો યુઝ થતો હતો, 8-33 MHz ક્લોક સ્પીડ, up to 64 BB RAMનો યુઝ થતો હતો, 64 KB એક્સટર્નલ ઓન બોર્ડ કેચ મેમરીનો એની અંદર યુઝ થતો હતો, અપ ટુ
350 MB hard disk, okay, you know, hard disk no use thato to, and 1.2 MB to 1.44 MB floppy disk drive no we in under use thai cha, okay. 14 or 20 inch monochrome computer CGA VGA atare je VGA monitors chale che to eno bhi eni andar use thai che e bada supported kare che enhance 101 key keyboard ene enhance karu 101 key keyboards no use thai che 80386 crore processor socket baneli hoy che eno use thai che okay pachi IBM PC advanced technology 486 પેલું 386 અથવા 486 છે જેમ જેમ ટેકનોલોજીસમાં ચેન્જીસ થતું હોય એમ એમ આ લોકો અપડેટ કરતા રહેશે. પહેલાં 80386 નામની પ્રોસેસર યુઝ થતું, પછી આજે IBM PC એડવાન્સ ટેકનોલોજી 486 છે તો એની અંદર 80486 માઇક્રો પ્રોસેસરનો યુઝ કર્યો. એમાં 25 to 120 મેગા હર્ટ્સ લોક સ્પીડ હોય છે, ઓકે, એન્ડ અપ ટુ 128 MB RAM હોય છે. પછી અપ ટુ 512 KB એક્સટર્નલ ઓર બોર્ડ કેચ મેમરી એની અંદર હોય છે. અપ ટુ 64 MB હાર્ડ ડિસ્ક હોય છે, ઓકે, એન્ડ 1.2 MB અથવા 1.44 MB ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ હોય છે. 14 ઓર 20 ઇંચ SVGA મોનિટર્સનો અત્યારે એ હાલમાં ઉપયોગ થાય છે, સપોર્ટ કરે છે. 104 કીઝ વિન્ડોઝ કીબોર્ડ્સ એટલે કે 104 કીવાળું કીબોર્ડ્સ હોય છે એનો આ ટેકનોલોજીસમાં યુઝ થાય છે, ઓકે. પછી 80386 એ કો પ્રોસેસરની સોકેટને સપોર્ટ કરે છે. 2 સિરિયલ્સ એન્ડ 1 પેરેલલ પોર્ટ્સ હોય છે. ઇટ સપોર્ટ CD ડ્રાઈવ્સ, પ્લગ એન્ડ પ્લે ફીચર્સ. પ્લગ એન્ડ પ્લે ફીચર્સ મીન્સ વોટ? કે પ્લગ એન્ડ પ્લે ફીચર્સ એટલે કે જે પહેલાંની ટેકનોલોજીસ આવતી હતી તો એની અંદર તમે કેવું, આપણે આ USB પ્લગ છે તો USB પ્લગ નાખીએ પછી એનો કોઈકના દ્વારા એ સપોર્ટ થતું હતું. પણ આ જે સિસ્ટમ છે પ્લગ એન્ડ પ્લે ફીચર્સ મીન્સ વોટ, કે અત્યારે તમે હાલમાં જોયું હશે કે કીબોર્ડ અને માઉસ હોય છે જે USB સપોર્ટ કરે છે, ઓકે. તો એને આપણે જેવી રીતે લેપટોપમાં કે એમાં નાખીએ છીએ, કમ્પ્યુટર્સમાં નાખીએ છીએ, તો ડાયરેક્ટલી એ પ્લે થઈ જાય છે, વર્ક ઓટોમેટિકલી થઈ જાય છે. એના માટે કોઈ આપણે કોઈ એક્સટર્નલ વસ્તુની જરૂર હોતી નથી કે કોઈ સોફ્ટવેરની જરૂર હોતી નથી. જેવી રીતે આપણે પ્લગ ઇન કરીએ USB પ્લગ એટલે એ ઓટોમેટિકલી પ્લે થઈ જાય છે. એટલે કે આ ફીચર્સ આ ટેકનોલોજીસમાં યુઝ થાય છે, પ્લગ એન્ડ પ્લે ફીચર્સ, ઓકે. હવે પછી પેન્ટેનિયમ્સ, જો કે બધા જાણતા હશો, આ પેન્ટેનિયમ પ્રોસેસર્સને વિથ 75 મેગાહર્ઝ ટુ 233 મેગાહર્ઝ ક્લોક સ્પીડ અત્યારનું એ ચાલે છે. અપ ટુ 256 MB RAM, 1 MB કેશ મેમરી હોય છે, અને સપોર્ટ 4 હાર્ડ ડિસ્ક ડ્રાઈવ્સ. ઇચ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ લાર્જ ધેન 584 MB એન્ડ અપ ટુ 8 GB જેટલી હાર્ડ ડિસ્કનો એ સપોર્ટ કરે છે પેન્ટેનિયમ પ્રોસેસર્સમાં, ઓકે. જો કે બધાએ હમણાં જોઈ હશે, ઓકે. 104 કીઝ વિન્ડોઝ કીબોર્ડ્સનો એની અંદર યુઝ થાય છે. 1.2 MB / 1.44 MB ફ્લોપી ડ્રાઈવ્સનો યુઝ થાય છે. 14 ઇંચ SVGA કલર મોનિટર્સનો યુઝ થાય છે, ઓકે. મલ્ટીમીડિયા કમ્પોનન્ટ્સને બી તમે અત્યારે હાલમાં જોઈન કરી શકો, જેવી રીતે કે આપણે સ્પીકર્સ છે જે અલગ અલગ ટાઈપ્સની ટેકનોલોજીસમાં આપણે બધું કોમ્પ્યુટર્સની અંદર કેમેરો વેબકેમ ને બધું એડ કરાવી શકીએ છીએ, ઓકે. તો આ કમ્પોનન્ટ્સો બી તમે હવે આ ટેકનોલોજીસમાં યુઝ કરી શકો છો પેન્ટેનિયમ્સમાં. એવી રીતે પેન્ટેનિયમ 2 આવ્યું તો પેન્ટેનિયમ 2 પ્રોસેસર વિથ 300 મેગાહર્ટ્સ ક્લોક સ્પીડ, ઓકે, અપ ટુ 256 MB RAM એન્ડ 1 MB કેશ મેમરી એમાં છે, ઓકે. અપ ટુ 8 GB હાર્ડ ડિસ્ક એ સપોર્ટ કરે છે એન્ડ 104 કીઝ વિન્ડોઝ કીબોર્ડ્સ એન્ડ 1.2/1.44 MB ફ્લોપી ડ્રાઈવ્સ હોય છે એન્ડ 1.4 ઇંચ SVGA કલર મોનિટરને બી સપોર્ટ કરે છે. અને આની અંદર બી એ મલ્ટીમીડિયા કમ્પોનન્ટ્સનો તમે યુઝ કરી શકો છો, એટલે બધા એટેચ તમે એક્સટર્નલથી કરાવી શકો છો, જેવી રીતે છે વેબકેમ છે, પછી સ્પીકર્સ છે, ઓકે, પ્રિન્ટર્સ, સ્કેનર્સ ને બધું આવે ને, ઓકે. તેન નાવ પેન્ટેનિયમ 3. પેન્ટેનિયમ 3માં હોય છે એ પેન્ટેનિયમ પ્રોસેસરનો યુઝ થાય છે વિથ 650 મેગાહર્ટ્સ ક્લોક સ્પીડ, ઓકે. અપ ટુ 512 MB એટલે કે 512 MB RAM એની અંદર યુઝ થઈ જાય છે અને 1 MB કેશ મેમરી હોય છે, ઓકે. અપ ટુ 13 GB હાર્ડ ડિસ્ક હોય છે, હાર્ડ ડિસ્ક એનાને
104 કીઝ નો કીબોર્ડ્સ નો એની અંદર યુઝ થાય છે. 1.2 MB / 1.44 MB ફ્લોપી ડ્રાઈવ્સ નો યુઝ થાય છે. 14 ઇંચ SCV કલર મોનિટર્સ વિથ 4 MB AGP કાર્ડ્સ બી તમે એ મોનિટર્સનો યુઝ કરી શકો છો. મલ્ટી આમાં બી તમે મલ્ટીમીડિયા કમ્પોનન્ટ્સનો યુઝ કરાવી શકો છો. ઓકે, એટલે આ બધી ટેકનોલોજી હતી, એડવાન્સ ટેકનોલોજી, એક્સ્ટ્રા ટેકનોલોજી હતી પીસીની. ને અલગ અલગ પ્રમાણે જેવી રીતે ટેકનોલોજી અપડેટ થતી ગઈ, એની અંદર આ જે સ્પેસિફિકેશન છે એની અંદર અપડેટ થતા ગયા અને ચેન્જીસ થયા કર્યા ઓકે. એટલે જેની મદદથી આપણે જે નવી વસ્તુ આવી હોય એનો યુઝ નવા સોફ્ટવેર્સનો યુઝ કરી શકીએ. ઓકે, ચલો.